वडोदरा शहेरना विविध विस्तारों में गायकवाड़ी शासन समय की स्थापना करवामां आवी तो विविध महानुभावों धातु थी बनेल प्रतिमाओं की जाळवणी करवा पालिकानुं जे तंत्र छे ते सदंतर निष्फळ निवड्युं छे, जेमां वडोदरा शहेरना सयाजीगंज विस्तार स्थित स्थापना करवामां आवी हती। શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ચાર રસ્તા સહિતના સ્થળ ઉપર ગાયકવાડી શાસન સમયથી અનેક મહાનુભાવોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગાયકવાડી શાસનના સમયથી સ્થાપના કરાયેલ પ્રતિમાઓમાં મોટા ભાગની પ્રતિમાઓ વિવિધ ધાતુમાંથી બનેલી હોય છે। આ પ્રતિમાઓની દેખરેખ અને જાળવણી કરવાની જવાબદારી પાલિકા તંત્રના માથે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પાલિકા તંત્ર દ્વારા આવી પ્રતિમાઓની દેખરેખ જાળવણી કે માવજત નહીં કરવાના કારણે પ્રતિમાઓ પર લીલા રંગના કાટનું આવરણ ચડી ગયું છે। ઘણા મહિનાથી વડોદરાવાસી આ નજારો જોઈ રહ્યા છે અને બહુ પીડા થાય છે જ્યારે આપણે ખાસ કરીને સયાજી મહારાજની પ્રતિમા જોઈએ છે કે આવી હાલતમાં થઈ ગઈ છે અને આટલા વખતથી એનો કોઈ નિકાલ નથી આવી રહ્યો। હવે આ જે પણ કારણ હોય, કદાચ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોય કે મટીરિયલ જે વપરાયું છે એનું કારણ, જે બી કારણ હોય, આપણને કારણ તો ખબર છે નહીં। અને મને મારે જાણ હિસાબે કોર્પોરેશને કોઈ અધિકારીઓને એક્સપર્ટ કમિટી પણ ગોઠવી છે, ટેન્ડરો બી પાડ્યા છે, પણ વિધિ એટલી સ્લો રાખી છે કે આ કેમિકલ મૂર્તિઓને અંદરથી નુકસાન પહોંચાડતી હશે અને મૂર્તિઓની લાંબા ગાળે પ્રતિમાઓની હાલત બહુ જ ખરાબ થશે। એટલે કોર્પોરેશનને એક નમ્ર વિનંતી છે કે આનો જે બી નિકાલ લાવો હોય તરત લાવો અને બહુ સારી રીતે લાવો, કારણ કે આ પ્રતિમાઓ અમારા દિલમાં વસે છે, મહારાજ અમારા દિલમાં વસે છે અને આ રીતે અહીંથી રોજ પસાર થઈ છે, આ રીતે હાલત જોઈને અમને બહુ જ વડોદરાવાસીઓની પીડા થાય છે કે મહારાજની પ્રતિમા આવી, જેણે આટલું સુંદર વડોદરા આપ્યું આપણને, જેણે વડોદરા માટે શું નથી કર્યું એની પ્રતિમા માટે બહુ જ બેદરકારી આટલો ટાઈમ લગાડે છે। શહેરના સયાજીગંજ વિસ્તાર સ્થિત માઇલસ્ટોન તરીકે જાણીતા કાલાઘોડ સર્કલની મધ્યમાં સ્થાપના કરાયેલ સર સયાજીરાવ ગાયકવાડની અશ્વ આરૂઢ્ય પ્રતિમા ફતેગંજ વિસ્તાર ખાતે થોડા વર્ષો પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાપના કરાયેલ વીર મહારાણા પ્રતાપની ચેતક અશ્વ પર સવાર વિશાળ પ્રતિમા અને સયાજી હોસ્પિટલ ત્રણ રસ્તા ખાતેની ગાયકવાડી શાસન સમયની મહારાજા ફતેસિંહ રાવ ગાયકવાડની પ્રતિમાઓ હવે લીલા રંગની થઈ ગઈ છે। પ્રતિમાની વાત નથી, વડોદરાની ઘણી બધી મૂર્તિઓની હાલત છે। એટલે બીજો તો એ પણ પ્રશ્ન ઉભો થાય છે વડોદરાવાસીઓને કે શું હાલત આખા ભારતમાં છે, જો ગ્લોબલ વોર્મિંગ હોય તો શું આખા વિશ્વમાં આવી હાલત થઈ રહી છે। એટલે એની પર બી કોર્પોરેશને જવાબ આપવો જોઈએ વડોદરાની જનતાને, તો અમને બી ખ્યાલ આવે કે આ છે શું, આની ઇન્ક્વાયરી બહુ વ્યવસ્થિત રીતે થવાની જરૂર છે। સયાજી બાગની દરેક મૂર્તિની હાલત આવી છે, હમણાં રિસન્ટલી જે મહારાણા પ્રતાપની મૂર્તિ બનાવવા આવી હતી થોડા વર્ષ પહેલા, જે આપણા નરેન્દ્ર મોદીજીએ એનું ઉદઘાટન કર્યું હતું, એની પણ હાલત આવી થઈ ગઈ છે। તમે રાણી લક્ષ્મીબાઈની મૂર્તિ જોશો એ બાજુ, એને પણ અંદર ચાલુ થઈ ગયું છે। એટલે કંઈક જે પણ ગડબડ હોય એ ગડબડ આપણે તો એક્સપર્ટ છીએ નહીં, એક્સપર્ટ કમિટી નક્કી કરે, પણ એને તાત્કાલિક કરે, એક જ માંગણી છે કે એને બહુ તાત્કાલિક કરે। સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતું પાલિકા તંત્ર કોઈ નવી સુવિધા ઊભી કરવામાં નિષ્ફળ ગયું છે અને વડોદરા શહેરના સ્વપ્નદ્રષ્ટા સર સયાજી રાવ ગાયકવાડે વડોદરા શહેરને આપેલી ભેટની સાચવણી કરવામાં પણ પાલિકા તંત્ર સાવ નિષ્ફળ નીવડ્યું છે, જેને કારણે વડોદરા શહેરના નાગરિકોમાં પાલિકા તંત્રની કામગીરી સંદર્ભે કચવાટ જોવા મળ્યો છે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા।